नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण एक में पेपर सॉल्यूशन जोईशु। प्रश्न नंबर एक, नीचे आपेला में कूटतो कलम खड़ियो पूरो, जेमा क ख लखेला छे, कूटतो ग, त्यार पछी घ, च, छ, झ, झ, ट, ठ, ड, ढ, हण, त, थ, द, ध, न, प, फ, ब, भ, म, य, र, ल, व, स, श, श, ह, ળ, ક્ષ અને ન। આવી રીતે તમારે પૂરો કક્કો પૂર્ણ કરવાનો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર બે, નમૂના મુજબ કિચનની વસ્તુઓ ક્યાં હશે નિશાની કરીને જણાવો। જો શાળામાં હોય તો રાઈટ કરો, ઘરમાં હોય તો ચોકડી કરો, ઘર અને શાળા બંનેમાં હોય તો બરાબરની નિશાની કરો। જેમાં નમૂનો આપેલો છે, નમૂનો પેલો પુસ્તક છે તો એમાં રાઈટ કરેલું છે। ત્યાર પછી બીજો છે ઢોલક, ઢોલક ઘરમાં હોય છે એટલે એના માટે ચોકડી। ત્યાર પછી પલંગ આપેલો છે, એમાં એ ઘરે હોય છે એટલે એમાં ચોકડી। ત્યાર પછી ટીવી છે, તો ટીવી બંને જગ્યાએ હોય છે, ઘર અને શાળા બંને જગ્યાએ હોય છે તો એમાં બરાબરની નિશાની કરો। ત્યાર પછી ઘંટ આપેલો છે, જે સ્કૂલમાં હોય છે એટલે રાઈટ કરો। ત્યાર પછી બેન્ચ છે, બેન્ચ સ્કૂલમાં હોય એટલે રાઈટ, ડોલ ઘરે હોય એટલે ચોકડી। ત્યાર પછી પેન્સિલ, પેન્સિલ સ્કૂલે હોય એટલે રાઈટ। પ્રશ્ન નંબર ત્રણ, નમૂના મુજબ બંધ બેસતા ચિત્રોની જોડ બનાવો, તો એમાં જોડકા આપેલા છે, બેટ સાથે બોલ, બેડમિન્ટન સાથે ફૂલ, મોઈ સાથે દાંડી અને ભમરડો સાથે દોરી। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ, નીચેનું ગીત વાંચો અને બાજુમાં ખૂટતા શબ્દો લખો, જેમાં ખાતી નથી પીતી નથી, તો સામે ખાતી નથી લખેલું છે, એની બાજુમાં પીતી નથી લખવાનું છે। ત્યાર પછી બીજી લીટી, ઢીંગલી મારી બોલતી નથી, તો ઢીંગલી લખેલું છે, મારી બોલતી નથી, બોલતી લખેલું છે, નથી તમારે લખવાનું છે। બોલ બા બોલ એને, તો જેમાં બોલ બા એટલું તમારે લખવાનું છે, બોલ એને એટલું લખેલું છે। કેમ બોલાવું, કેમ બોલાવું, તો કેમ લખવાનું છે, બોલાવું લખેલું છે, ત્યાર પછી કેમ લખેલું છે અને બોલાવું તમારે લખવાનું છે। ડોલમાં બેસાડી તેને નવરાવું, તો ડોલમાં બેસાડી આટલું લખેલું છે, તેને નવરાવું એ તમારે લખવાનું છે। ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, ચંપાના તમ લખેલું છે, ફૂલની વેણી એ ખૂટતો શબ્દો છે એ તમારે લખવાના છે, ગૂંથાવું લખેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, આપેલા ચિત્રમાં હોય તેવા પ્રાણીઓ પાસે રાઈટ અને ન હોય તેવા પ્રાણીઓ પાસે ચોકડી કરો। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં પ્રાણીઓ દેખાય છે, જેમાં પેલું છે સિંહ, તો સિંહ આ ચિત્રમાં છે નહીં એટલે એની નીચે તમારે ચોકડી કરવાની છે। ત્યાર પછી વાંદરો, તો વાંદરો અહીંયા ટિકિટ માસ્ટર તરીકે દેખાય છે, તો વાંદરામાં તમારે રાઈટ કરવાનું છે। ત્યાર પછી જીરાફ છે, એ ચિત્રમાં દેખાય છે એટલે એનામાં નીચે રાઈટ કરો। ગેંડો, તો ગેંડો આ ચિત્રમાં નથી એટલે એની નીચે ચોકડી। હાથી છે, એ અહીંયા દેખાય છે એટલે હાથી નીચે રાઈટ કરો। ત્યાર પછી ચિત્ર વાઘનું છે, તો વાઘ આ ચિત્રમાં નથી એટલે વાઘ નીચે ચોકડી। ઊંટ છે,
એ ચિત્રમાં છે એટલે ઊંટ નીચે રાઈટ કરો. હવે પ્રશ્ન નંબર 5, નીચે આપેલામાં કૂટતી બારક્ષરી પૂરી કરો. તેમાં પહેલી લાઇન છે ક કા કી દીર્ઘઈ કી રસ્વાવાળું કુ દીર્ઘાવાળું કુ એક માત્ર કે બે માત્ર કઈ કાનો માત્ર કો કાના બે માત્ર કઉ અને કને માથે મીંડું કમ. એવી જ રીતે ખની લાઇન ખ ખા ખને રસ્વઈ ખી ખને દીર્ઘઈ ખી રસ્વાવાળું કુ દીર્ઘાવાળું કુ એક માત્ર ખે બે માત્ર ખઈ કાનો માત્ર ખો કાના બે માત્ર ખઉ માથે મીંડું ખમ. ત્યાર પછી ગ છે તો ગ ગા ગને રસ્વઈ ગી ગને દીર્ઘઈ ગી ગને રસ્વાવાળું ગુ ગને દીર્ઘાવાળું ગુ ગને એક માત્ર ગે ગને બે માત્ર ગઈ ગને કાનો માત્ર ગો ગને કાના બે માત્ર ગઉ ગને માથે મીંડું ગમ. ત્યાર પછી ઘ ગને ઘાનો ઘા ગને રસ્વઈ ગી ગને દીર્ઘઈ ગી ગને રસ્વાવાળું ગુ ગને દીર્ઘાવાળું ગુ ગને એક માત્ર ઘે ગને બે માત્ર ઘઈ ગને કાનો માત્ર ગો ગને કાના બે માત્ર ઘઉં ગને માથે મીંડું ગમ. ત્યાર પછી ચની લાઈન ચ ચને કાનો ચા ચને રસ્વઈ છી ચને દીર્ઘઈ છી ચને રસ્વાવાળું છું ચને દીર્ઘાવાળું છું ચને એક માત્ર ચે ચને બે માત્ર ચઈ ચને કાનો માત્ર ચો ચને કાના બે માત્ર ચઉ ચને માથે મીંડું ચમ. અહીંયા આ પેપર પૂર્ણ થાય છે. થેન્ક યુ.